ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 16 એપ્રિલ, મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યનું હવામાન પલટાયું છે. આજે જામનગર જિલ્લાના હડિયાણા પંથકના ગામોમાં બરફના કરા પડ્યા હતા. મહેસાણામાં વાવાઝોડું ફૂંકાયું હતું. હિંમતનગરમાં વડાપ્રધાન મોદીની આગામી સભાનો મંડપ ઉડી ગયો હતો. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થયું છે. ગઈકાલે હાલારના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાના રૂપેણ બંદરની એક માછીમારી હોડી દરિયામાં ડૂબી ગઈ છે. હોડીમાં રહેલ માછીમાર લાપતા છે. 10 સ્થાનિક હોડીઓ માછીમારની શોધખોળ કરી રહી છે. જામનગરમાં જિગ્નેશ કેશવજી વિરાણીને પેરાલિસિસ થયું હતું. તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારે દર્દીના અંગદાનનો પ્રેરક નિર્ણય કર્યો હતો, જે માટે અમદાવાદથી ડોક્ટરોની ટીમ જામનગર આવી હતી. દર્દીની કિડની, લીવર અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી કૃષિ મંત્રી આરસી ફળદુએ દર્દીના પરિવારને સાંત્વના આપી હતી. ગઈકાલે જામનગરમાં રઘુવંશી સમાજે રામનવમીના પારણા કર્યા હતા. આણદવાવા આશ્રમમાં સમૂહ જ્ઞાતિ ભોજન યોજાયું હતું. આ પ્રસંગે સારસ્વત બ્રાહ્મણોનું જ્ઞાતિ ભોજન પણ યોજાયું હતું. જ્ઞાતિ ભોજનમાં રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ તથા રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધનરાજભાઈ નથવાણી પણ હાજર રહ્યા હતા. જ્ઞાતિ પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના આગેવાનોએ સમગ્ર સંકલન કર્યું હતું. 18 એપ્રિલે લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન છે. કુલ 13 રાજ્યોની 91 બેઠક પર ગુરુવારે મતદાન યોજાશે. આ બેઠકો માટે આજ સાંજથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. ગુરુવારે રાજ બબ્બર, હેમા માલિની તથા ફારૂક અબ્દુલ્લા સહિતના દિગ્ગજોના ભવિષ્યનો ફેસલો થશે. શત્રુઘ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. તેઓ લખનૌ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમની સામે ભાજપના રાજનાથસિંહ ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ લખનૌમાં ઉમેદવાર ઊભો રાખવા કોંગ્રેસને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શત્રુઘ્ન સિન્હા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. તેમના પત્ની સમાજવાદી પાર્ટીમાં જોડાતા યુપીનું રાજકારણ ગરમાયું છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.